સોટીની બુક જે છે થોડાક દેવાની આવશે તમારે અથવા તો શુક્રવારે હશે ફોન આવી ગયો હશે ને કાં આવશે વિડીયો જોશો ત્યારે બરાબર છે હવે જો સંસ્કૃતની અંદર આપણે પાઠ ને કાવ્ય ને બધું ફટાફટ અભ્યાસક્રમ છે એ ચાલી રહ્યો છે અનેક વાર તમને કહીએ પણ છીએ કે જેમ જેમ અભ્યાસક્રમ ચાલતો જાય તેમ સાથે સાથે પાકી બુક બનાવતા જજો પાકું કરતા જજો જે પ્રશ્નો ખાલી જગ્યા સ્વરૂપે અથવા વિકલ્પોવાળી ખાલી જગ્યા સ્વરૂપે જોડકા સ્વરૂપે ત્યાર પછી યોગ્ય ક્રમમાં ગોઠવો એ રીતના ગમે તે રીતના પૂછાય પણ આપણે વ્યવસ્થિત પાકો કર્યું હોય તો આપણને આવડી છે બરાબર છે હવે જો આપણે અભ્યાસ ચાર સંસ્કૃત સાહિત્યનો પરિચય એની અંદર ગૃહ્ય સૂત્રનો સામાન્ય પરિચય મેળવો તો બરાબર છે ત્યાર પછી રામાયણનો પરિચય મેળવો એટલે કે રામાયણનું કથા કથાવસ્તુ ત્યાર પછી મહાભારતનો પરિચય પણ મેળવો અને મહાભારતનું કથાવસ્તુ પણ જોયું ત્યાર પછી મહાકવિ કાલિદાસ વિશે પણ પરિચય મેળવો અને તેમના બે મહાકાવ્યો કુમાર સંભવ અને રઘુવંશ એના વિશે પણ માહિતી મેળવી હવે આજે આપણે પાંચમો ટોપિક જે છે મહાકવિ ભા માખ ભાસ નહીં પણ મહાકવિ માઘ ભાસ વિશે તો આપણે અગિયારમાં ધોરણમાં ભણી ગયા છીએ મહાકવિ માઘનો પરિચય છે એ લેવાનો છે મહાકવિ માઘ કોણ છે તેમણે કઈ કૃતિ રચેલી છે તેમની કૃતિની વિશેષતા શું છે બરાબર છે આ બધું જ તમને એક્ઝામની અંદર મહાકવિ માઘનો પરિચય આપી તેમણે રચેલ શિશુપાલ વધ નામનું મહાકાવ્ય છે એ સમજાવો એ રીતના ટૂંક નોંધ છે ચાર માર્કની અંદર ગઈ વખતે પણ પૂછાણી હતી અને પૂછાવાની શક્યતા પણ છે

અને તેનું નામ છે શિશુપાલવદ મહાકાવ્ય તમને ખ્યાલ જ છે કે સંસ્કૃત સાહિત્યની અંદર પાંચ મહાકાવ્યો છે એમાંનું એક મહાકાવ્ય છે શિશુપાલવદ મહાકાવ્ય કયા કયા પાંચ મહાકાવ્યો છે બોલો કુમાર સંભવ રઘુવંશ પછી કિરાતાર જુનિયમ નૈષધીય ચરિત અને શિશુપાલ વધ મહાકાવ્ય એમાં એટલે આપણે શિશુપાલ વધ મહાકાવ્ય છે કોનું છે કવિ માઘનું હવે આ શિશુપાલ વધ મહાકાવ્ય છે એની અંદર સુંદર અને સરસ મહાકાવ્યના રચયિતા છે જે મહાકવિ માઘ એમના જીવન વિશે વધારે કંઈ માહિતી મળતી નથી તમને ખ્યાલ જ છે સંસ્કૃત સાહિત્યમાં જે પહેલાના સમયની જે કૃતિઓ આપણે અત્યારે ભણીએ છીએ બધી જ કૃતિઓની અંદરથી લેખકનું જે વર્ણન હોય એના ઉપરથી ખ્યાલ આવે કે આ વર્ણન છે એ રાજ આ રાજ્યના આ રાજાના સમયનું છે એટલે કદાચ આ લેખક છે એ રાજાના સમયમાં થઈ ગયા છે એવું તારણ કાઢે છે તો આ શિશુપાલવધ મહાકાવ્ય છે એની રચનાઓ જોઈને એવું મનાય છે કે જે સ્થિતિ છે એ ઈસવીસનની સાતમીથી દસમી સદી વચ્ચેની મનાય છે એટલે કે અત્યારના ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ ભિન્નમાલ કે શ્રીમાલ એમનું વતન મનાય છે તેઓ શ્રીમાળી બ્રાહ્મણ હતા આકૃતિ જે છે એની અંદર જે વર્ણનો આપેલા છે એના ઉપરથી એવું તારણ કાઢેલું છે કે આ વર્ણનો છે આ જગ્યાના છે બરાબર છે ત્યાર પછી સંસ્કૃત મહાકાવ્યોમાં આની ગણતરી થાય છે એટલે કે વધ મહાકાવ્યની તો વધ મહાકાવ્ય છે એની અંદર વીસ સર્ગ છે કેટલા છે વીસ સર્ગ છે અને કથાવસ્તુ જે છે એ મહાભારતના જે અઢાર પર્વ છે એમાંનું જે બીજું પર્વ છે સભા પર્વ સભા પર્વમાંથી માત્ર એક જ ટોપિક નાની નાનો છે શું કે શ્રી કૃષ્ણ ભગવાન છે યુધિષ્ઠિર જ્યારે યજ્ઞ કરે છે ત્યારે શિશુપાલ શ્રી કૃષ્ણ ભગવાનનું અપમાન કરે છે અને શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા એ શિશુપાલનો વધ થાય છે માત્ર ટોપિક આટલો જ છે જેમ કિરાતાર જૂની અંદર શંકર ભગવાન અને અર્જુન છે એનું યુદ્ધ થાય એ ટોપિક ઉપરથી આખું મોટું મહાકાવ્ય રચી નાખ્યું છે એની જેમ કોઈ માઘે પણ માત્ર આ એક ટોપિક ઉપર આખું મહાકાવ્ય રચ્યું છે રચ્યું છે આપણે જોઈશું એની કથા વસ્તુમાં શું છે ત્યાર પછી નાટક કેવી રીતના આગળ ચાલે છે કેવા વર્ણનો છે બધી વાત કરું છું બરાબર હવે જુઓ આ કાવ્ય જે છે એનો મુખ્ય રસ વીર રસ છે આ ઉપર તમને એક્ઝામમાં પૂછાય ત્યાં જ રાખવાનું કે શિશુપાલ વધ મહાકાવ્યનો રસ વીર રસ છે આ કૃતિને માટે કહેવાયું છે કે એટલે કે આ વધ મહાકાવ્ય છે એના વિશે શું કહેવાયું છે નવ ગતે માઘે નવ શબ્દો ન વિધ્યતે અર્થાત એનો અર્થ એવો થાય છે કે માઘે રચેલા શિશુપાલના નવ નવ સર્ગો સર્ગ ગતે માઘે એટલે કે નવ સર્ગો પૂરા થાય જ્યારે વાંચવાના પૂરા થાય ત્યારે વાંચનારી વ્યક્તિને માટે કોઈ નવો શબ્દ જાણવાનો રહેતો નથી કારણ કે નવ શબ્દો નવ ન વિદ્યતે નવો શબ્દ જાણવાનો રહેતો નથી કારણ કે એની અંદર વર્ણોની અંદર એટલા બધા નવા નવા શબ્દોનો પ્રયોગ છે એ માઘે કર્યો છે કે ખરેખર અચરજ થઈ જાય એવી જ રીતે આ મહાકાવ્યને માટે કહેવાયું છે કે આને વાંચતા વાંચતા આખી જિંદગી પસાર થઈ જાય એમ છે મેઘે માઘે ગતમ વયહ અર્થાત મેઘ એટલે કે મહાકવિ કાલિદાસ કૃત જે મેઘદૂત કાવ્ય છે તે અને માઘ એટલે માઘ રચિત કાવ્ય શિશુપાલ માર્ગમાં તમને એવો પણ પ્રશ્ન પૂછે કે શિશુપાલ વધ મહાકાવ્ય છે એના સર્ગની સંખ્યા જણાવો તો તમારી બુકની અંદર તમારે પેન્સિલથી જે તમને પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે એવા ટોપિક હોય એની નીચે પેન્સિલથી લીટી કરતું જવાનું સૌપ્રથમ અહીંયા શું કરવાનું આમાં વીસ સર્ગ છે કરવાની બીજું કથા વસ્તુનો સ્ત્રોત શેમાંથી લેવામાં આવેલો છે તો મહાભારતનું સભા પર્વ છે અને મુખ્ય રસ કયો છે વીર રસ છે ત્યાર પછી આ મહાકાવ્યની અંદર ચેદી નરેશ એટલે કે પ્રદેશ જે છે નરેશ એટલે રાજા ચેદી પ્રદેશનો જે રાજા છે શિશુપાલ એના વધની કથા છે એ કેન્દ્રમાં છે હમણાં તમને વાત કરી તેમ તો સૌ પ્રથમ આપણે એટલું સમજીએ કે શિશુપાલ હતો કોણ બરાબર એટલે તમને પછી આપણે નાટકની શરૂઆત કરીએ શિશુપાલ કોણ હતો એવું આ નાટકમાં આવતું નથી પણ તમને માત્ર સમજૂતી માટે કે શિશુપાલ છે એ ખરેખર કૃષ્ણ ભગવાન હોય છે ભગવાન શ્રી કૃષ્ણ એમની બુઆ એટલે કે એમની ફૈબા જે છે એનો છોકરો હોય છે એટલે મામા ફઈના ભાઈ બહેન હોય મામા ફઈના બે ભાઈઓ હોય છે શિશુપાલ અને ભગવાન શ્રી કૃષ્ણ બધા શિશુપાલ જે છે એવું કહેવાય છે કે ખરેખર એ દેવલોકમાંથી શ્રાપિત થઈને એ શિશુપાલ સ્વરૂપે એ ચેદી નરેશ જે છે એના ઘરે અવતરે છે અને ત્યાં એ જ્યારે એનો જન્મ થાય છે ત્યારે એને ચાર હાથ બે પગ અને ત્રણ આંખો હોય છે એટલે બધા જ એને જોઈને ખૂબ જ ડરી જાય છે કે લે આ તો રાક્ષસી સ્વરૂપ વાળો છોકરો છે ખરેખર આને રાક્ષસ કહેવાય આને મારી નાખો અથવા બાર ફેંકી આવો આ તો ખરેખર કુળનું કલંક કહેવાય ત્યારે કદાચ બધા જ ખૂબ ડરી જાય છે અને ઘણું ન કહેવાનું બધા બોલે છે ત્યારે જ અચાનક આકાશવાણી થાય છે અને આકાશવાણી થતાં એ ચેદી નર્સને કહે છે કે આ પુત્ર જે તારા ઘરે જન્મ્યો છે એ ખરેખર ખૂબ જ બળવાન વીર યોદ્ધા થશે થશે અને એનાથી તમારા કુળનું નામ ત્યારે જે માં હોય છે એ કહે છે કે વીર યોદ્ધા થશે પરંતુ વીર યોદ્ધાનું પણ વીરતા પૂર્વક મૃત્યુ હોય છે તો મારા પુત્રનું મૃત્યુ જે છે એ કોના દ્વારા થશે એ જાણવા કહે જાણવાની વાત કરે છે ત્યારે આકાશવાણીમાંથી કહેવામાં આવે છે કે તારો પુત્ર જે છે જેના હાથમાં જાય એટલે કે અત્યારે શિશુ સ્વરૂપે છે તો એ શિશુ સ્વરૂપે જે એને તેડે અને એના હાથ જે છે નકામાં બે હાથ સાચા છે ને બે હાથ ખોટા જે છે વધારાના એ હાથ ખરી પડે અને ત્રીજી આંખ જે છે વધારાની આપોઆપ લુપ્ત થઈ જાય એના હાથે ખરેખર તારા પુત્રનું મૃત્યુ થશે એટલે જે દિનરેશ છે એ ઘણા બધા રાજાઓને બધાને આમંત્રણ આપે છે બધા એને તેડે છે પરંતુ કોઈના પણ ખોળામાં જવાથી એ શિશુપાલ છે એના બંને વધારાના હાથ કે વધારાની આંખ એ લુપ્ત થતા નથી ઘણા બધા આ અચરજ જોવા માટે દૂર દૂરથી આવે છે છતાં પણ આવી ઘટના છે એ બનતી નથી ત્યારે જ શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ પણ આ બાળકને જોવા માટે થઈને એના ફેબાના ઘરે આવે છે ત્યારે શિશુપાલને એની માતા જે છે શ્રી કૃષ્ણના ખોળામાં આપે છે અને તરત જ એ શિશુપાલના વધારાના બે હાથ ખરી પડે છે અને આંખ છે એ લુપ્ત થઈ જાય છે ત્યારે શિશુપાલની માતા જે છે એને શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે આકાશવાણી હતી કે જેના હાથમાં બાળક જશે અને એના વધારાના હાથને આંખ લુપ્ત થઈ જશે એના દ્વારા એનું મૃત્યુ થશે તો ખરેખર તું જ એ વ્યક્તિ છો કે જેના દ્વારા મારા બાળકનું મૃત્યુ થશે તો હું તને મારા બાળકને માટે અભયદાન પ્રદાન કરવાનું કહું છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું એના સો અપરાધ માફ કરીશ જે ખરેખર મૃત્યુદંડ દેવા જેવા હોય સો અપરાધ પરંતુ જેવો એકસો ને એકમો અપરાધ કરશે કે તરત જ હું એનું મૃત્યુનું કારણ બનીશ એટલે જુઓ આ શિશુપાલ છે તેથી ત્યારથી એ બાળક જે છે એનું નામ શિશુપાલ પડે છે હવે જુઓ આપણે આપણા જે માઘ જે છે શિશુપાલવદ્ધ મહાકાવ્ય લખ્યું છે એ કાવ્યની અંદર ખરેખર શિશુપાલના જન્મની કથા નથી બરાબર છે પરંતુ આપણે માત્ર જાણકારી માટે કથા આપી હવે આપણે શિશુપાલ શિશુપાલવધનું કથાનક શું છે એટલે કે શિશુપાલ વધ નાટક છે એ ક્યાંથી શરૂ થાય છે કોઈ પણ કાવ્ય હોય કે પછી પાઠ હોય ગમે ત્યાંથી એ એનો શરૂઆતનો પોઈન્ટ હોય મંગલાચરણ હોય તો શિશુપાલ શિશુપાલવધનું કથાનક શરૂ થાય છે કે વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાન છે એ એમના માતા અને પિતા દ્વારા દેવકી અને વસુદેવ સાથે દ્વારકાની અંદર રહે છે ત્યાં એક દિવસ નારદ મુનિ પધારે છે છે ઇન્દ્રનો સંદેશો લઈને આવ્યા હોય છે છે તેઓ શ્રી કૃષ્ણને સંદેશો સંદેશો સંભળાવતા કહે કે ઇન્દ્રએ મોકલ્યો છે કે હવે શિશુપાલની કનડગત ખૂબ વધી ગઈ છે શિશુપાલ જે છે એ ભય રહિત થઈ ગયો છે હવે તેનો વધ કરવો પડે તેમ છે અને ખરેખર એ હવે દેવતાઓ માટે ખૂબ જ પ્રલયકારી બન્યો છે શ્રી કૃષ્ણ છે આ સંદેશો સાંભળી લે છે છે અને ત્યાં જ સમાચાર આવે કે યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવા કરતા હોય એ શ્રી કૃષ્ણ ભગવાનને ત્યાં જવાનું હોય છે એટલે શ્રી કૃષ્ણ ભગવાનને આમંત્રણ મોકલવામાં આવે છે અને શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ ત્યાં જવાનું નક્કી કરે છે હવે કૃષ્ણ ભગવાન જે છે બાબતો છે એના વિશે વિચારવા માટે થઈને એ બલરામ અને ઉદ્ધવ સાથે મંત્રણા કરે છે બલરામ એટલે શ્રી કૃષ્ણના મોટા ભાઈ અને ઉદ્ધવ એટલે એમનો મિત્ર છે કૃષ્ણ ભગવાનનો બંને સાથે મંત્રણા કરે છે કે ખરેખર આ બે બાબત છે એમાંથી કઈ બાબત માટે પહેલા આપણે વિચાર કરવું જોઈએ કે ત્યાં એ કાર્ય પાર કરવું જોઈએ ત્યારે ઉદ્ધવની સલાહ પ્રમાણે ભગવાન કૃષ્ણ છે એ યુધિષ્ઠિરના યજ્ઞમાં જવાનું નક્કી કરે છે તેઓ દ્વારકાથી નીકળીને હસ્તિનાપુર હસ્તિનાપુરની અંદર ઇન્દ્રપ્રસ્થ કારણ કે હસ્તિનાપુરનું રાજ્ય છે તે વખતે કોની પાસે હોય છે દુર્યોધન પાસે પરંતુ હસ્તિનાપુરનો અમુક પ્રદેશ છે જે ઇન્દ્રપ્રસ્થ તરીકે ઓળખાય છે ત્યાં યુધિષ્ઠિર છે એ રાજસૂય યજ્ઞ કરતા હોય છે હસ્તિનાપુર જતા વચ્ચે રૈવતક એટલે કે ગિરનાર પર્વત આવે છે અહીં આ પર્વતનું સુંદર વર્ણન કવિએ કર્યું છે પર્વતનું સુંદર વર્ણન આપણે પણ વિચાર કરી શકીએ અત્યારે ચોમાસાની અંદર ડુંગરો જે રળિયામણા લાગતા હોય તો શિશુપાલ વધ નાટકની અંદર ખરેખર આપણા જે કવિ છે માઘ એને કેવું સરસ મજાનું વર્ણન છે કર્યું હશે ત્યાર પછી યુધિષ્ઠિર જ્યારે સાંભળે છે કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ દ્વારકાથી હસ્તિનાપુર આવવા નીકળી ગયા છે અને યમુના નદી પાર કરી ગયા છે ત્યારે તે તેમના સ્વાગત માટે પહોંચી જાય છે યુધિષ્ઠિરની સામે શ્રી કૃષ્ણ ભગવાન હસ્તિનાપુર એટલે કે ઇન્દ્રપ્રસ્થમાં પ્રવેશ કરે છે આ પ્રસંગે શ્રી કૃષ્ણને જોવા માટે નગરની બધી જ સ્ત્રીઓ માર્ગની બંને બાજુ ગોઠવાયેલી હોય છે અને આ સ્ત્રીઓ છે ભગવાન શ્રી કૃષ્ણને જોવા માટે ખરેખર આતુર હોય છે તો આ બધી સ્ત્રીઓનું વર્ણન કવિએ સરસ મજાનું કરેલું છે અને આ બધી સ્ત્રીઓના મુખ ઉપર જે હાસ્ય છે જે પ્રેમસભર ભાવ છે જે લાગણી ભાવ છે એ ખરેખર એ ભાવ એનું સુરેખ વર્ણન છે એ કવિએ પોતાની કૃતિ છે એમાં કર્યું છે અને પોતે એ વર્ણન કરવામાં કેવા પાવરધા છે વાત છે એ પુરવાર કરી બતાવી છે હવે ત્યાર પછી વાર્તા આગળ ચાલે છે કે રાજસૂય યજ્ઞનો પ્રારંભ થાય છે પહેલાં શ્રી કૃષ્ણ ભગવાનની અગ્રપૂજા થાય છે કારણ કે કોઈપણ આપણે હવન કરતા હોઈએ કોઈ પણ યજ્ઞ કરતા હોય તો સૌપ્રથમ આપણે એના આરાધ્ય દેવ જે છે એની પૂજા કરીએ છીએ એ પછી આપણે ગાયત્રી હવન કરીએ કે કોઈ પણ હવન કરીએ તો સૌપ્રથમ આપણે પહેલાં દુંદાળા દેવ ગણેશજીની પૂજા કરીએ છીએ ત્યાર પછી આપણા જે કુળ દેવતા હોય કુળ દેવી હોય એની પૂજા કરીએ છીએ તો પાંડવો જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનને જ સર્વોપરિમાણે છે એટલે ગણપતિની પૂજા કર્યા પછી તરત એ શ્રી કૃષ્ણ ભગવાનની અગ્રપૂજા એટલે કે એમને જ પૂજા દ્વારા યજ્ઞની શરૂઆત કરે છે એટલે અગ્રપૂજા થાય છે એમની તે જ સમયે ખરેખર શિશુપાલ જે છે કારણ કે બધા આજુબાજુના પ્રદેશના બધા રાજાઓને યજ્ઞની અંદર આમંત્રણ આપવામાં આવેલું હોય છે એટલે શિશુપાલ પણ તે વખતે આવેલો હોય છે તો તે વખતે શિશુપાલ જે છે એ ઘણા બધા અપશબ્દો શ્રી કૃષ્ણ વિશે કહે છે કારણ કે એને ખ્યાલ છે કે શ્રી કૃષ્ણ દ્વારા જ મારો વધ થવાનો છે એટલે એને પહેલેથી જ નફરત હોય છે શ્રી કૃષ્ણ ભગવાન વિશે એટલે શ્રી કૃષ્ણ ભગવાનની જ્યારે પૂજા થાય છે ત્યારે એમના વિશે ઘણા બધા અપશબ્દો કહે છે ભીષ્મ પિતામાં છે એ શિશુપાલને લલકારે છે કે તું આટલો બધો વિરોધ શ્રી કૃષ્ણનો કરે છે તો ખરેખર એ તું એ વિરોધ કરવાને પણ લાયક નથી તે કેવા કાર્યો કરવા કર્યા છે અને તું ત્યારે શું કરી રહ્યો છે એનું તને ભાન નથી ત્યારે ખરેખર શિશુપાલ છે એના સો અપરાધ પૂરા થવાના હોય છે ભીષ્મ પિતામ છે ગુસ્સે થાય છે અને શિશુપાલને લલકારે છે તો એના પ્રતિભાવમાં એટલે કે એનો સામનો કરવા માટે થઈને શિશુપાલ જે છે એ સભામંડપનો ત્યાગ કરે છે અને યુદ્ધ માટે પોતાની સેનાને તૈયાર કરે છે શિશુપાલનો દૂત સંદેહ શબ્દો વાળો સંદેશો લાવે છે તે યુદ્ધ અથવા આત્મસમર્પણની ની માગણી કરે છે કોની સામે ભગવાન શ્રી કૃષ્ણ સામે અંતે યુદ્ધ અનિવાર્ય બની જાય છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ છે કેવા કહેવાય છે યદુવંશી કહેવાય છે તો ખરેખર શિશુપાલ છે યદુવંશીઓને વિશે ઘણા બધા અપશબ્દો કહે છે વારી ઘડી એમનું અપમાન કરે છે યુદ્ધ માટે થઈને ઉશ્કેરે છે આની સિવાય પણ ઘણા બધા અપરાધો છે શિશુપાલે કરેલા છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ માટે યુદ્ધનો સંદેશો એ અનિવાર્ય બની જાય છે અને છેલ્લે યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે સુદર્શન ચક્ર છોડે છે અને પરિણામે શિશુપાલનું મસ્તક છે ધડથી છૂટું થઈને પડે છે અને તે જ સમયે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે શિશુપાલનો વધ કરે છે તે સમયે એ શિશુપાલના શરીરમાંથી જે નીકળેલું તેજ છે એ શ્રી કૃષ્ણના શરીરમાં સમાઈ જાય છે તો અહીંયા આપણને પ્રશ્ન થાય કે કેમ શિશુપાલના શરીરમાંથી નીકળેલું તેજ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમાઈ ગયું તો ખરેખર એની વિશે પણ એક વાર્તા છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ વિષ્ણુ ભગવાનનો અવતાર છે તો વિષ્ણુ ભગવાનનો અવતાર હોય છે ત્યારે એ વિષ્ણુ ભગવાન જે નાગશૈયા ઉપર બેસે છે તો ત્યાં બે દ્વારપાળો રાખેલા હોય છે એ દ્વારપાળોના કશાક અપરાધ દ્વારા ઋષિ મુનિઓ એને શ્રાપ આપે છે અને એ શ્રાપવ જે શિશુપાલ છે એ શિશુપાલ પૂર્વજન્મમાં જે દ્વારપાળ હોય છે તો ત્યારે એને ત્રણ વખત રાક્ષસનો અવતાર ધારણ કરી અને ભગવાનના હાથે મૃત્યુ પામવાનું કહેવામાં આવે છે ત્યારે એ શ્રાપનું નિવારણ થશે તો એમાંનો એક અવતાર હોય છે શિશુપાલ એટલે જ શ્રી શિશુપાલના શરીરમાંથી જે નીકળેલું તે જ છે ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ જાય છે આ રીતે શિશુપાલનો વધ થાય છે શિશુપાલના વધ વધથી હર્ષ પામેલા આનંદ પામેલા દેવતાઓ છે એ પુષ્પવૃષ્ટિ કરે છે ફૂલોનો વરસાદ કરે છે અને અંતે શિશુપાલ વધ મહાકાવ્ય છે એ પૂર્ણ થાય છે જો આવું સરસ મજાનું વધ મહાકાવ્ય છે એ તમારે ચાર માર્કની અંદર પૂછાય તો વ્યવસ્થિત સારા અક્ષરે બને તો એક પેજનું તો લખવાનું જ વધારે લખો તો સારું પરંતુ એકથી દોઢ પેજ તો થવું જ જોઈએ હવે મહાકાવ્યમાં આ મહાકાવ્ય છે એની અંદર ઋતુઓ જલક્રીડા સંધ્યાવંદન ચંદ્રોદય એટલે કે સાંજનો સમય જ્યારે ચંદ્ર ઉદય પામે ત્યારે પ્રભાત એટલે કે સવારનું વર્ણન વગેરેના વર્ણનો ખૂબ જ સુંદર એ માઘે કરેલા છે મહાકવિ માઘ છે એમને પોતાની વિલક્ષણ પ્રતિભાથી આ બધા જ વર્ણોને એવા સરસ બનાવ્યા છે કે તે વર્ણન વર્ણનાત્મક શૈલીના આદર્શ બની ગયા છે માઘ કાવ્યકવિ સાથે સાથે શાસ્ત્ર કવિ પણ છે એ આપણ કારણે આ મહાકાવ્યમાં ડગલેને પગલે એમનું શાસ્ત્ર જ્ઞાન પ્રગટ થતું રહે છે એમના માટે સૈન્યનું યુદ્ધ અને મહાકાવ્યની રચના બંને કાર્યો સરખા જ છે બંને ક્ષેત્રમાં તેમની પ્રતિભા એકસરખી રીતે ગતિ કરી શકી છે આ કારણે શિશુપાલ વધ મહાકાવ્યને સંસ્કૃતમાં પંચમહાકાવ્યોમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે કથાનક થોડોક પરિચય મહાકવિ માઘનો અને શિશુપાલ વધનો ત્યાર પછી શિશુપાલનું કથાનક અને છેલ્લે જે વર્ણનો લખેલા છે એ રીતના તમારે આ કાવ્યનું લખવાનું છે બરાબર છે હવે આ કાવ્ય આપણે ભણવામાં આવતું નથી એટલે કે એના શ્લોકો નથી ભણવામાં આવતા માત્ર એનું કથાનક લખવાનું હોય છે હવે ત્યાર પછી આપણે એક છંદ બાકી છે કયો છંદ બાકી છે શાર્દુલ વિક્રિડિત છંદ એનો પણ પરિચય મેળવીશું અને હવે આપણે પાંચમો ટોપિક મહાકવિ માઘ છે એ પૂરો કર્યો ત્યાર પછી એક છઠ્ઠો ટોપિક છે ગદ્યકાર મહાકવિ બાણ અને સાતમો ટોપિક છે નાટ્યકાર શુદ્રક ત્યાર પછી આઠમો ટોપિક છે સંસ્કૃત નીતિ કથાઓ નીતિ કથાઓની અંદર આપણે જોવાનું છે હિતોપદેશ પંચતંત્ર ત્યાર પછી આયુર્વેદનો ઇતિહાસ એ થોડુંક અલગ છે પરંતુ સમજશું એટલે આવડી જશે બરાબર હવે આપણે છંદનો પરિચય મેળવી લઈએ શાર્દુર વિકરણિત છંદ એટલે આપણો આ છંદનો ટૉપિક છે પૂરો થઈ જાય કારણ કે એકથી ચાર છંદ છે આર્યા શિખરીણી વંશસ્થ અને વસંત તિલકા એ છંદ છે તમને સમજાવી દીધેલા છે માત્ર એક પાંચમો છંદ છે એ બાકી છે અને અલંકાર જે છે એ પણ આપણા પૂર્ણ થઈ ગયા છે છંદ એક પૂરો કરીએ એટલે છંદનું ટોપિક પણ પૂરો થઈ જાય હવે આપણે ભણીશું શાર્દુલ વિક્રેડિત છંદ શાર્દુલ વિક્રીડિત છંદ અને ઉદાહરણ બહુ સરસ મજાનું છે કે યા કુંદેન્દુ તુષાર ऋधवला या शुभ्रवस्त्रावृता या वीणा या श्वेतपाद्मास्तना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः દેવૈ સદા વંદિતા સામા બાતું સરસ્વતી ભગવતી નિશેષ જાળ્યા આ સરસ મજાનું આમ તો તમે જુઓ કે જે છંદ છે આપણા બધા છંદનું જે ગાયકી હોય છે એ અલગ અલગ હોય છે તમે જુઓ ઉદાહરણ તમને આપેલા જ છે આર્યા છંદ હોય વંશસ્થ હોય વસંત હોય કે શિખરીણી હોય બધા છંદને જ્યારે તમે ગાવ તે એની ગાવાની જે ગાવાનો લય હોય છે અલગ અલગ રીતનો હોય છે એ ઉપરથી પણ તમને યાદ રહી જાય કે આ છંદ છે આ રીતના ગાઈ શકાય છે તો આ જ છંદ હોય એક છંદની અંદર એક સહેલું ઉદાહરણ યાદ રાખી લેવાનું એટલે તમને ખબર પડી જાય કે આ છંદ છે એ આ ઉદાહરણ છે એ પ્રમાણે બંધ બેસે છે કે નહીં બરાબર ગાયને પણ તમે યાદ રાખી શકો છો પણ એના માટે થઈને શું હોવું જોઈએ આપણું ધ્યાન હોવું જોઈએ થોડીક ટ્રીક હોવી જોઈએ હવે આપણે ભણવાનું છે શારદુરિત છંદ આ રીતે ગાયને તમે ઉદાહરણ યાદ રાખી શકો છો એટલા માટે ગાયું હવે આ છંદનું લક્ષણ એક્ઝામમાં તમને બે માર્કમાં પૂછાતું પૂછે કે શારદુર વિક્રિડિતમ છંદ નું લક્ષણ છે વ્યાખ્યા છે એ આપો તો તમે સંસ્કૃતમાં વ્યાખ્યા લખો તો બે માર્ક મળે ગુજરાતી લખો તો એક માર્ક કપાય છે એક મત મળે તો શું છે ત્યાર પછી છંદનું લક્ષણ છે મહ સજો સ ત ગ ગાહા શારદુર વિકડિતમ અર્થાત જે પદ્યમાં ચારેય ચરણમાં ક્રમશ મ સ સ જ આવેલા હોય હોય અને અંતિમ અક્ષર ગુરુ તેને શારદુલ વિકરીડિત છંદ કહે છે આમ તો હવે બંધારણ વધારે કંઈ સમજાવવાની જરૂર રહેતી નથી કારણ કે છંદ છે આપણે ઘણી વાર પુનરાવ એનું પુનરાવર્તન છે કરી ચૂક્યા છીએ તો શાર્દુર વિકરીડિત છંદ છે એની અંદર કેટલા અક્ષર હોય તો શાર્દુલ વિકરીડિત છંદ છે એ ઓગણીસ અક્ષરનો છંદ છે યાદ રાખજો કેટલા અક્ષરનો છે શાર્દુલ વિકરીડિત છંદ છે એ ઓગણીસ અક્ષરનો છે જો ચોપડીમાં તમે વાંચતા હોય ત્યારે જે પાંચ છંદ છે તો એક છંદની નીચે બંધારણ આપેલું હોય બરાબર વ્યાખ્યા આપેલી હોય વ્યાખ્યાની નીચે પેન્સિલ લીટી કરી નાખવાની ત્યાર પછી બંધારણ હોય તો બંધારણની નીચે લીટી કરી નાખવાની અક્ષરોની સંખ્યા છે તો એની નીચે લીટી કરી નાખવાની એટલે જ્યારે તમે છંદ છે વાંચો ત્યારે એ તરત તમારી નજર સામે આવી જાય હવે આપણો છંદ છે તો એના અક્ષરોની સંખ્યા કેટલી છે તો શાર્દુર વિકરેડી છંદની અંદર અક્ષરોની સંખ્યા ઓગણીસ છે કેટલા છંદની સંખ્યા છે ઓગણીસ એટલે ઓગણીસમો અક્ષર છે ગુરુ હોય એટલે આમ અઢાર અક્ષરને છેલ્લો ગુરુ અથવા લઘુ એમાં કંઈ લઘુગુરુ હોય તો છંદમાં કંઈ ફેર પડે નહીં પણ અક્ષરો છે એની સંખ્યા ઓગણીસ હોવી જોઈએ તો આપણે જોઈએ કે જે પેલી લીટી છે યા હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા એની અંદર ખરેખર ઓગણીસ અક્ષર થાય છે કે નહીં બધા ગણો ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ થઈ ગયા ઓગણીસ જોડી અક્ષર ભેગો ગણવાનો થઈ ગયા ને ઓગણીસ અક્ષર બરાબર છે પુસ્તકની રચના કરી હોય ત્યારે ઓગણીસ વાળું ઉદાહરણ શાર્દુ વિક્રીડીનું હોય એ જ લખ્યું હોય છતાં પણ આપણે ટેલી કરીએ છીએ ઓગણીસ અક્ષર બરાબર ત્યાર પછી છે ગણ ગણ બંધારણ બંધારણ શું છે એની અંદર મ સ ઝ સ ત મ સ ઝ સ ત શું યાદ રાખવાનું શાર્દુ વિકરી છંદની અંદર કે એનું લક્ષણ છે સૂર્યાસ્ત્યદી

પાદના અક્ષરે યતિ આવે છે એટલે કે બાર અને સાતમા અક્ષરે યતિ આવે છે સૂર્ય જો આપણું જે લક્ષણ છે એની સંધિ છૂટી પાડીએ છીએ આપણે કે સૂર્ય સૂર્ય કેટલા કહે છે બાર ને સૂર્ય પછી અશ્વ લખ્યું છે અશ્વ કેટલા ગણવાના છે સાત તો બાર ને સાત ઓગણીસ એટલે ઓગણીસ અક્ષરનો આપણો છંદ છે થાય છે હવે પેલો બંધારણ છે મ તો મ બંધારણમાં શું આવે માં તારા શું આવશે તારા ચાલો લખીને સમજીએ શાર્દુર્પીડિત છંદ એ ભણતા હતા તો શાર્દુર્વિક છંદ ની અંદર તમે જોયું કે એનું બંધારણ જે છે એ મસ જ સ એ રીતનું બંધારણ છે ત્યાર પછી એમાં ઓગણીસ અક્ષર હોય છે એટલે કે જે ઉદાહરણ હોય એના અક્ષરોની સંખ્યા એ ઓગણીસ હોય છે અને બારમા અને સાતમા અક્ષર યતિ આવે છે એ આપણે વાત કરી હવે જુઓ કે આપણે જે ઉદાહરણ આપણને આપેલું છે યાકુન દુષાર ધવલા એ ઉદાહરણની અંદર ઓગણીસ અક્ષર છે તો આપણે ગણ્યા પરંતુ આપણું જે બંધારણ છે મસ્ત જસત તગા એ બંધારણાની અંદર બંધ બેસે છે કે નહીં તે જોઈ લઈએ જો તમને અહીંયા બંધારણ જે છે એ ત્રણ ત્રણના ત્રિક પ્રમાણે ગોઠવીને બતાવ્યું છે છતાં પણ તમારે એકવાર મેં પહેલી લીટીનું એવી રીતના બનાવેલું છે તમારે બીજી ત્રીજી અને ચોથી ત્રણે ત્રણ લીટીનું આવી રીતના બંધારણ છે ત્રણ ત્રણના ત્રિક પ્રમાણે ગોઠવી અને તમારી પાકી બુકની અંદર લખવાનું છે એટલે પ્રેક્ટિસ થઈ જાય હવે જો અહીંયા મ મનો અર્થ થાય છે મા તારા એટલે ય તારા જ ભાન સ એ સૂત્ર પ્રમાણે આપણે ગોઠવીએ છીએ તો મ એટલે મા તારા ત્રણેય ગુરુ આવે ત્યાર પછી સગણની અંદર પેલા બે લઘુ અને ત્રીજો ગુરુ આવે લઘુ ગુરુ કોને કહેવાય તમને ખ્યાલ જ છે પછી જ તો જ ભાન પેલો લઘુ બીજો ગુરુ અને ત્રીજો લઘુ એટલે લઘુ ગુરુ લઘુ એ રીતના થશે પછી સ અંદર લગા બે લઘુ એક ગુરુ પછી અંદર થાય છે તારા જ એટલે બે ગુરુ અને એક લઘુ પછી ત માં તારા જ એટલે ગુરુ જો આપણે ઉદાહરણનું બંધ બેસાડીએ છીએ યા એટલે માં પ્રમાણે બંધ બેસે કારણ કે ગુરુ છે બરાબર છે ત્યાર પછી કુ પ્રશ્ન એવો થાય કે કુ તો હસ્વ છે તો એ લઘુ થાય પરંતુ કુની પછી જોડિયો અક્ષર છે એટલા માટે થઈને કુ છે એ દીર્ઘ બની જાય છે ને એટલે ત્યાં તા એ ગણ લાગુ પડે છે અને દે છે એની ઉપર એક માત્રા છે તેથી એ ગુરુ થાય છે ત્યાર પછી દૂ છે એ કેવું છે હસ્વ છે જોડીઓ અક્ષર હોય એ હસ્વ હોય તો એ લઘુ જ કહેવાય દીર્ઘ હોય માત્રા હોય તો જ ગુરુ બને તે લઘુ છે એટલે એ ગુરુ એ લઘુ જ છે એટલે અહીંયા સ ગણ કહેવાય છે એને પછી તુ એ પણ લઘુ છે એટલે અહીંયા લ આવ્યો ત્યાર પછી શા શને કાનો છે એટલે એ ગુરુ છે એટલે ત્યાં ગા આવે છે ત્યાર પછી ર કાંઈ કાનો માત્રા છે નહીં એટલે એ માત્રા એકમાત્ર છે નહીં એટલે એને શું બને છે લઘુ એટલે જ ત્યાર પછી હા તો ત્યાં શું આવશે ગુરુ ર એટલે લઘુ પછી ધ ત્યાં પણ જુઓ તમે કે લઘુ લઘુ ને ગુરુ થાય છે ત્યાર પછી યા ગુરુ શું ગુરુ શા માટે શું ગુરુ ગુરુ થયું કારણ કે શું પછી ભ્ર છે કેવો છે જોડિયો શબ્દ છે જોડિયો અક્ષર છે એટલે શું છે ગુરુ બને છે એટલે ત્યાં રા લખેલું છે ત્યાર પછી ર પોતે જોડિયો શબ્દ છે પરંતુ એની આજુબાજુમાં કાનો માત્ર દીર્ઘાવાળું કાંઈ છે નહીં એટલે તે પોતે લઘુ જ છે એટલે ત્યાં જવા આપેલું છે ત્યાર પછી જુઓ વસ્ત્રાવૃ

એકલા શબ્દમાં આવી જાય હસ્વ શબ્દમાં કાના માત્રા વગરના શબ્દમાં આવી જાય એટલે પોતે ગુરુ બની જાય છે એટલે અહીંયા તા અને સ્ત્રા છે એમાં પણ કાનો છે એટલે એ ગુરુ છે ને વૃ એમાં ક્યાંય કાનો માત્રા કે કાંઈ નથી એટલે શું છે એ જ એટલે કે લઘુ છે અને તા તો ગુરુ છે જ આ રીતના તમારે તમારી પાકી બુકની અંદર બીજી ત્રીજી ને ચોથી ત્રણે ત્રણ લીટીનું ત્રણ ત્રણ ત્રિક પ્રમાણે ઉદાહરણ છે બંધ બેસાડવાનું છે એટલે પ્રેક્ટિસ પણ થઈ જાય અને તમને યાદ પણ રહી જાય હવે હોમવર્કની અંદર જે તમને કરાયું છે શિશુપાલવધ નાટક અને છંદ એ બધું જ વ્યવસ્થિત યાદ કરી અને હોમવર્ક કરવાનું છે